नमस्कार, न्यूज सिटिंग गुजराती में आपनु स्वागत छे। आपनी साथे हूं छु मित्तल। महत्वना समाचारों पर नजर करिए तो पेपर लीक की घटनाओं ने रोकवा माटे सरकार एक्शन में छे। कड़क कायदा नी साथे भर्ती प्रक्रिया में थशे मोटो फेरफार। स्पर्धात्मक परीक्षा की पद्धति में फेरफार थई शके छे। वर्ग त्रण नी परीक्षा माटे एक ज ऑथोरिटी की रचना की तैयारी कराई रही छे। अलग अलग संस्थाओं बदले एक ज संस्था तमाम विभाग माटे वर्ग त्रण ना पद माटे परीक्षा लेशे। एक कॉमन परीक्षा पास करी अलग अलग कैटेगरी माटे योग्य थई शकशे युवाओं। ज्यारे पालिकानी भर्तीनी सत्ता राज्य सरकार हस्तगत करशे। पालिकाओंनी भर्तीमां गैररीति अटकाववा माटे सरकार जाते भर्ती करशे। हाल तो परीक्षा पद्धतिमां फेरफार करवा माटे निष्णांतोना अभिप्राय पण लेवाई रह्या छे। संभवतः आगामी बजेट सत्रमां आ अंगे जाहेरात थई शके छे। कड़क कायदानी साथे भर्ती प्रक्रिया में मोटो फेरफार थई शके छे। स्पर्धात्मक परीक्षा की पद्धति में आ फेरफार आवी शके छे। जो के पेपर लीक घटनाओं ने रोकवा माटे सरकार कड़क पगला भरशे। तो विद्यार्थी नेता युवराजसिंह जाडेजा अमारी साथे जोड़ाई गया छे। युवराजसिंह, न्यूज सिटी गुजराती में आपनु स्वागत छे। सौप्रथम बात करवामां आवे, पेपर लीक थाय छे, जे प्रमाणे पेपर फूटे छे तेना कारणे विद्यार्थीओनुं भावी जोखमाय छे। हाल जे प्रमाणे फेरफार थई रह्या छे अने आगामी समयमां फेरफार थई पण शके छे, शुं कहेવું છે આપનું? કરીને મિત્રબેન, હમણાં તમે જે વાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા એ વાતને લઈને સતત અમે છેલ્લા 3 વર્ષથી આ બાબતે અવાજ ઉઠાવી રહ્યા છીએ। કેમ કે જે ભરતી પ્રક્રિયા જે છે એ ભરતી પ્રક્રિયામાં રહેલા જે છીંડાઓ છે એ છીંડાઓનો લાભ જે તે અસામાજિક તત્વો ઉઠાવતા રહ્યા છે। 2014 થી લઈ 2023 સુધીમાં કહી શકાય કે 13 સ્પર્ધાત્મક પરીક્ષાઓની પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી, જેમાં સેમ મોડસ ઓપરેન્ડી હતી। 2014 ની જે મોડસ ઓપરેન્ડી હતી એ જ હમણાં છેલ્લે લેવાય જુનિયર ક્લર્કના પેપર જે લીક હતી એમાં પણ એ જ મોડસ ઓપરેન્ડી હતી કે આગલા દિવસે પેપર આપી દેવામાં આવે અને એ પ્રકારે આખું પેપર જે છે એ સોલ્વ કરી અને બીજા દિવસે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં બેસી જાય। હવે તમે જે વાત કરી રહ્યા છો એ કોમન એલિજિબલ ટેસ્ટ, કોમન એન્ટ્રન્સ એક્ઝામ, હવે ખરેખર જે આ નિર્ણય જે છે એ નિર્ણય સૌપ્રથમ આવકારદાયક છે। વિદ્યાર્થી વર્ગના નેતા તરીકે, વિદ્યાર્થી નેતા તરીકે હું આ નિર્ણયને આવકારું છું અને આ જે નિર્ણય છે એની ચર્ચા એવું નથી કે અત્યારે થઈ છે, આની ચર્ચા 2014માં જ્યારે આનંદીબેન પટેલ હતા અને ત્યારબાદ કહી શકાય કે વિજયભાઈ રૂપાણી હતા, ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, તો નીતિનભાઈ પટેલે પણ આ મુદ્દા ઉપર વાત કરી હતી, વિધાનસભામાં જ વાત કરેલી હતી। હવે જરૂરી એ છે કે આ જે બાબત છે કોમન એલિજિબલ ટેસ્ટ જે છે એ કોમન એલિજિબલ ટેસ્ટને ગુજરાત સરકાર એ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ કરે। જો અમલીકરણ કરશે તો ઘણા બધાના ફાયદા છે। એક તો પેપર ફૂટવાની ઘટના જે છે એમાં પણ લગામ લાગશે, જે વિદ્યાર્થીઓને જે ખર્ચ થઈ રહ્યો છે અલગ અલગ પરીક્ષામાં ફોર્મ ભરવાથી લઈ પરીક્ષા દેવા સુધી, એટલે કે જ્યારે પરીક્ષાના કેન્દ્ર સુધી જાય છે ત્યારે જે પ્રકારનો ખર્ચ થાય છે તે એક ખર્ચ ઉપર કાબુ આવશે અને એની સાથે રાજ્ય સરકારના બમણો ફાયદો થશે। કારણ કે રાજ્ય સરકાર જો આની કોમન એલિજિબલ ટેસ્ટ લે છે તો રાજ્ય સરકારને પણ એક કોમન એલિજિબલ ટેસ્ટને કારણે અલગ અલગ પરીક્ષાઓ નહીં રચવી પડે અને એ સીધી જે પરીક્ષાઓ છે એમાં જે ખર્ચ થતો હતો, અત્યાર સુધીનો જે ખર્ચ થતો હતો એના ઉપર પણ લગામ લાગશે। અને આને સાથે મારે એક વાત એ પણ ઉમેરવી છે કે જે કૌભાંડો, જે ભ્રષ્ટાચારો, જે ગેરરીતિઓ જે થતી હતી એમાં પણ આમાંથી આને કારણે અંકુશ લાગી શકે એમ છે। જો ગુજરાત પ્રયોગશાળા હોય અને આખા ભારત દેશમાં આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી, હા બધા રાજ્યમાં વાત થઈ છે, અશોક ગેહલોતની સરકાર હોય, મધ્યપ્રદેશ હોય, એ આ બધી જગ્યાએ વાતચીત થાય છે પણ કોઈ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી। જો આ ગુજરાતમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને એનું વ્યવસ્થિત રીતે કહી શકાય કે આ બધી જ બાબતોનો નિર્ણય લેવામાં આવે તો ચોક્કસપણે આ વિદ્યાર્થીઓના ફાયદાકારક છે અને એની સાથે સાથે સરકારના પણ ફાયદાકારક છે। બિલકુલ યુવરાજસિંહ, આપ જોડાયેલા રહેશો રાજકોટથી મારી સાથે, સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, જે પ્રમાણે નિયમોમાં ફેરફાર કરવાની વાત છે, વિદ્યાર્થીઓના ભાવિ ન બગડે તે પ્રમાણે નિર્ણય આવી શકે છે, હાલ અત્યારે વિદ્યાર્થીઓનું શું કહેવું છે? હાલ જે આપણી સાથે કેટલાક ઉમેદવારો છે આપણે એમની સાથે સીધી વાત કરીશું। ખાસ કરીને જે છે ઉમેદવારો પણ ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યા છે કે જે પરીક્ષા આવવા દરમિયાન જે પેપર ફૂટતા હોય ન ફૂટે, હાલ આપણે સીધા ઉમેદવારોને પૂછીશું। હવે સરકાર જે છે હવે આ બાબતમાં જે પરીક્ષાની જે નીતિ નિયમ છે એમાં ફેરફાર કરવાનો વિચારણા કરી રહી છે, તમારું શું કહેવું છે?
મારું કહેવું એટલું જ થાય છે કે સરકાર જ્યારે પણ પરીક્ષા જાહેર કરે તો એ તારીખે ચોક્કસ લેવાય અને આવી રીતના પેપર ફૂટવાની કે બીજી વાર આવી રીતના ઘટના ન બને અને જે પણ સ્ટુડન્ટે એની તૈયારી કરી હોય એનું એને ફળ મળે અને એની સાથે કોઈ ન થાય. ખાસ કરીને વર્ગ 3ની જે પરીક્ષા છે એ એક જ સંસ્થાને આપવા એવી જે છે તૈયારીઓ કરવામાં આવી રહી છે, એવું પણ વિચારણા કરવામાં આવી રહી છે, આ બાબતને તમે કઈ રીતના જોઈ? હા સરકાર, ચોક્કસથી હું કહીશ કે હવે અમને આશા છે, કારણ કે અત્યાર સુધી પંચાયત સેવા બોર્ડમાં હસમુખ પટેલ સરને જે દોર સોંપ્યો છે એ બહુ અમને આશા હવે એવી છે કે હસમુખ પટેલ સાહેબ છે એ બહુ યોગ્ય રીતે અને પારદર્શિતાથી એને પરીક્ષા લેશે એવું અમને આશા છે. હવે સર, હાલ આપણી સાથે બીજા અન્ય ઉમેદવારો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, હવે જે સરકાર પરીક્ષાના જે નિયમો છે એમાં ફેરફાર કરવાનો વિચારણા કરી રહી છે, ખાસ કરીને જે છે હવે જે અત્યાર સુધી નગરપાલિકા હસ્તક જે કામગીરી રહેતી હતી હવે સરકાર પોતે કરશે, શું કહેશો આ બાબતે? પંચાયત સેવાના અધ્યક્ષ જ્યારે હસમુખ પટેલ સાહેબ બન્યા છે ત્યારથી અમારી જે પોલીસની પરીક્ષા હતી એ પારદર્શિતા રીતે લીધેલી હતી, તો અમને એવી આશા છે કે આ પરીક્ષા એ બહુ પારદર્શિતા રીતે લેશે. તમારું માનવું છે કે અત્યારની જે પદ્ધતિ છે એમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થવા જોઈએ? થવા જોઈએ, કેમકે વારંવાર પેપર કાંડ ફૂટવાના જે તે આવે છે અત્યારે, તો પછી અત્યારે એમાં ચેન્જ થવું જરૂરી છે. ખાસ કરીને સરકાર જો આ નવી પદ્ધતિ લઈ આવે છે તો કઈ રીતના ઉમેદવારોને ફાયદો થઈ શકે? ઉમેદવારોને ચોક્કસથી ફાયદો થઈ શકે, કેમકે વારંવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી રહી છે અને હવે એવું લાગી રહ્યું છે કે સરકારે કંઈક મૂળમાં અને વિદ્યાર્થીઓના હિતમાં કંઈક નિર્ણય લઈ શકે એવું અમને લાગી રહ્યું છે અને ખરેખર અમારા વિદ્યાર્થીઓ માટે બહુ સારી બાબત ગણી શકાય. ચોક્કસથી ક્લાસી સંચાલક સાથે વાત કરીશું. તમે આજે છે કઈ રીતના આખા જે સરકાર ફેરફાર કરવા જઈ રહી છે નિયમોમાં અત્યારના સમય પ્રમાણે ફેરફાર કરવા કેટલા જરૂરી? અત્યારના સમય પ્રમાણે ફેરફારો કરવા ખૂબ જ આવશ્યક હતું અને પરિવર્તન કરવું એ પણ ખૂબ જ આવશ્યક હતું અને સરકારશ્રી દ્વારા ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ 2023 નો જે કડક કાયદો બનાવવા માટે જઈ રહી છે ગુજરાત સરકાર, એમનું ગુજરાત સરકારનું આ પગલું આવકાર્ય માનું છું. આ ઉપરાંત વર્ગ 3ની ભરતીઓ માટે અલગ અલગ પરીક્ષા ન હોવી જોઈએ અને માત્ર એક જ પરીક્ષાના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર રેન્ક વાઇઝ વિદ્યાર્થીઓને ભરતી કરવામાં આવે. સરકારશ્રીના આ પગલાને સમગ્ર ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વતી હું મૌલિક ગોંધિયા આવકારું છું. આગામી સમયમાં પેપર ન ફૂટે તે રીતના એક આખી રણનીતિ તૈયાર કરવામાં આવે, તે રીતના એક આખી પદ્ધતિ તૈયાર કરવામાં આવે એવું હાલ રાજકોટના જે ઉમેદવારો છે એ પણ ઈચ્છી રહ્યા છે. જી બિલકુલ હાર્દિક, અને આ સાથે જોડાયેલા રહીશું આપ, તો વિદ્યાર્થીઓ પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે. આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જોડાયેલા છે. યુવરાજસિંહ, જે પ્રમાણે વાત કરવામાં આવે વિદ્યાર્થીઓ કંટાળ્યા છે, જે પ્રમાણે પેપર ફૂટી રહ્યા છે, મહેનત કરે છે પણ પરિણામ નથી મળતું કારણ કે પેપર લખે તે પહેલા જ ફૂટી જાય છે, તો કયા મોટા ફેરફાર પણ ભરતી પ્રક્રિયામાં થવા જોઈએ આપને શું લાગી રહ્યું છે? હવે ખાસ કરીને અત્યારે જે આ પરીક્ષા પદ્ધતિનું જે માળખું જે છે એ પરીક્ષા પદ્ધતિનું માળખું બદલવાની જરૂરિયાત છે, કારણ કે હવે જે પ્રક્રિયામાં આપણે જે ચેન્જ કર્યો છે એ પ્રક્રિયાનો ચેન્જ હું એમ કહું છું ચોક્કસપણે તમામ વિદ્યાર્થી વર્ગ એ આવકારશે, કેમ કે ઘણા સમયથી એક જે GCPT સિસ્ટમ જે ચાલતી આવતી હતી 2010 પણ આ સિસ્ટમ હતી, 2022 પણ આ સિસ્ટમ હોય તો તમે સમજી શકો છો કે એમાં રહેલા જે છીંડાઓ હતા એ છીંડાઓનો લાભ જે તે અસામાજિક તત્વોએ પેપર ફૂટવાની જે ઘટના અવારનવાર જે સામે આવતી હતી તો એને કારણે ખરેખર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થતો હતો. હવે સામાન્ય વિદ્યાર્થી ખરેખર કેવું હોય છે કે વિદ્યાર્થી એવું વિચારે છે કે અમે જે તૈયારી કરી છે તૈયારીનું ફળ અમને મળે, પરંતુ જયારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે છે અને ત્યારે એને ખ્યાલ આવે છે કે ભાઈ આ પરીક્ષાનું પેપર તો ફૂટી ગયું છે, એટલે ત્યારે વિદ્યાર્થી નાસિક પાસ થઈ જતો છે. એના માતા પિતાઓ જે સપના જોયા હોય છે એ સપનાઓને તૂટતા જોતા હોય છે, એટલે ખરેખર અત્યારે વિદ્યાર્થીઓ જે હતાશામાં હતા, જે નિરાશામાં હતા, હવે ત્યારે કહી શકાય કે એક્શન લેવામાં આવી રહ્યા છે. જે રીતે હમણાં તમે વાત કરી બેન કે કાયદો બનાવવામાં આવશે, હવે એમાં નવી વાત આવી કે હવે કે પરીક્ષા પદ્ધતિ છે એ પદ્ધતિ આખી ચેન્જ કરી દેવામાં આવશે. અને મને એક વાત એ પણ જાણવા મળી કે અત્યાર સુધીમાં નગરપાલિકાની જેટલી ભરતીઓ થતી હતી, નગરપાલિકા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની તમામ ભરતીઓ એ જે તે કોર્પોરેશન અંતર્ગત લેવામાં આવતી હતી, હવે આ તમામ જે ભરતીઓ છે એ વર્ગ 3ની અત્યારે જે આપણે જે વાત કરી રહ્યા છીએ કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ, એ કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ અંતર્ગત લેવામાં આવશે. તો આનાથી થશે શું કે જે તે સમયે મહાનગરપાલિકા નગરપાલિકાની જે ભરતી હોય ને
એમાં ઓળખાણવાદ અને પરિવારવાદ થી એ કહી શકાય ગેરરીતિ આચરવામાં આવતી હતી, તો આ ગેરરીતિ પણ એ આને કારણે બંધ થશે. એટલે આ નિર્ણય છે આવકાર્ય છે, આ પરીક્ષા પદ્ધતિ જે બદલાવ આવવા રહ્યો છે એ પણ આવકાર્ય છે. આની સાથે સાથે હવે આપણે જે વિદ્યાર્થીઓની કહી શકાય કે નોકરી પર લાગતા હોય છે તેવા ઘણી બધી બાબતોમાં માળખાકીય જે બદલાવ કરવાની જરૂરિયાત હોય છે, જો એની ઉપર પણ કહી શકાય કે વિચારણા થાય તો સોનામાં સુગંધ ભળી જાય એ પ્રકારનું આખું એક વાતાવરણ ઊભું થઈ શકે એમ છે બેન. બિલકુલ. અને આ સાથે આપે ઓળખાણવાદ પરિવારવાદની વાત કરી, તો ઘણી વખત લોકો કહેતા હોય છે કે આની ઓળખાણ છે એટલે આ પાસ થયો છે વ્યક્તિ, અથવા તેવી રીતે પણ અંદર ગયો છે તેવું પણ લોકો કહેતા હોય છે. તો આ નિયમમાં ફેરફાર થવાથી ક્યાંક ને ક્યાંક તેમાં પણ ફાયદો થઈ શકશે. આ ખરેખર કેવું છે બેન કે એ વાત 100% સાચી છે કે ભાઈ ઓળખાણવાદ પરિવારવાદના જ્યાં પણ જેને જેની જેવડી વગ એ વગના આધારે એ કહી શકે પોતાના છેડા અડાડે પછી એ નોકરી મેળવી લેતા. ખરેખર આ પ્રક્રિયા અત્યાર સુધી નગરપાલિકામાં ફાયરમાં પછી ઉર્જા વિભાગમાં આ પ્રકારની નોકરીઓ આપવામાં આવતી હતી. હવે એવું થશે કે આ કોમન એલિજિબલ ટેસ્ટ જે વર્ગ 3 ની જે આખી ભરતી પ્રક્રિયા છે એ વર્ગ 3 ની તમામ ભરતી પ્રક્રિયા એ કોમન એલિજિબલ ટેસ્ટ અંતર્ગત લઈ લેવામાં આવે તો આ જે ભ્રષ્ટાચાર કે ગેરરીતિની જે અત્યાર સુધી બાબતો બનતી ને એ બનશે જ નહીં. કેમ? કારણ કે હવે સ્પર્ધા થશે કે 15 લાખ ઉમેદવારો ગુજરાતના છે તો ગુજરાતના યુવાનો એ 15 લાખમાં એટલે કે સીઈટી આપશે, કોમન એલિજિબલ ટેસ્ટ આપશે અને સીધો જ એનો ચાઇનો લાગી જશે. એટલે કે 1 લાખ ઉમેદવાર જ થઈ જશે. હું માનું ત્યાં સુધી કે 15 લાખ માંથી સીધા 1 લાખ થઈ જાય અને 1 લાખ ઉમેદવારો છે એ પછી જે કેડરમાં કે જે કેટેગરીની પોસ્ટમાં જવા માંગે છે એમાં એ ભરતી પ્રક્રિયાના માધ્યમથી સીધા જઈ શકશે. એટલે ખરેખર આ જે 2 લેયર છે ને એ 2 લેયર પદ્ધતિ બહુ જરૂરી છે. જો તમને હમણાં નજીકનું એક ઉદાહરણ આપું, જુનિયર ક્લર્કનું પેપર રવિવારના રોજ હતું પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા. આ પંચાયત સેવા પસંદગી મંડળની બોર્ડની જે પરીક્ષા હતી ને એ 1 ફેઝની એક્ઝામ હતી. 1 ફેઝની એક્ઝામ એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ હોય, એમસીક્યુ ટેસ્ટ હોય, જે તમે ટેસ્ટ આપો અને સીધી જ તમને નોકરી મળી જાય. એટલે થતું શું કે જે તે વ્યક્તિને પેપર આવી જતું તો એ પેપર આવી જતું ને તો એને કારણે સીધી જ એને નોકરી મળી જતી. હવે આમાં 2 લેયર આવશે. એક તો જે તે જગ્યાએ એની કોમન એલિજિબલ ટેસ્ટ લેવાશે એટલે 15 લાખમાં જે 1 લાખનો ચાઇનો લાગશે, પછી જે તે એ કેડરમાં જવા માંગતો હશે એટલે કદાચ માનું છું કે એન્જિનિયરિંગનો હોય અથવા તો એને એમએ બીએડ કરેલું છે ટેટ ટાટમાં જવા માંગે છે તો એ સીધી જ એ પરીક્ષા આપશે અને એમાં એ નિમણૂક પામશે. એટલે આ જે પદ્ધતિ છે ને એ પદ્ધતિ ખૂબ સારી છે અને ખૂબ આના કારણે ઘણા બધા ભ્રષ્ટાચારો, ઘણી બધી ગેરરીતિઓ જે કૌભાંડો થતા હતા ને એ પણ અટકશે. એટલે આ ખરેખર બાબતોને ઉપર જો ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, ગુજરાત પ્રયોગશાળા રહ્યું છે હંમેશા. ભારતમાં ગુજરાત જે છે એ નવા નવા નીતિ નિયમોને લઈને એ હંમેશા પ્રયોગશાળા તરીકે કામ કર્યું છે. જો આ પ્રયોગ ગુજરાતમાં થાય છે અને બીજા રાજ્યોમાં જે રીતે ગુજરાત મોડલ સ્ટેટ કહેવામાં આવે અને મોડલ સ્ટેટ તરીકે અન્ય રાજ્યોમાં પણ ઇમ્પ્લિમેન્ટ થાય તો ચોક્કસપણે આમાં નાની મોટી કંઈક ખામીઓ હશે. એવું નથી કે આ સીધું જ ઇમ્પ્લિમેન્ટ કરી દીધું એટલે લાભકારક. હા, નાની મોટી ત્રુટિઓ હશે, એ ત્રુટિઓ દૂર કરી અને આની ઉપર એક ટાસ્ક ફોર્સ જે રીતે કામ કરે એ જે ટાસ્ક ફોર્સના માધ્યમથી જો કામે લગાડવામાં આવે તો ચોક્કસપણે આ બહુ હિતકારી નિર્ણય છે બેન. એનો અર્થ એ કે યુવરાજસિંહ આ નિર્ણયને આવકારી રહ્યા છે અને જલ્દીથી જલ્દી આ જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે, નિયમો બનાવવામાં આવી રહ્યા છે, તેનો અમલ થાય. હું ચોક્કસપણે મિત્તલબેન આ વાત સાથે સહમત છું. કેમ કે જે તે સમયે સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં આવવાનું થયું ત્યારથી હું 2014 થી આ પ્રક્રિયા વિશે સાંભળતો આવ્યો છું. આનંદીબેન પટેલ હતા 2014માં ત્યારે પણ આ જ પ્રક્રિયાની વાત થઈ હતી. ત્યારે 2017-18માં જ્યારે વિજયભાઈ રૂપાણી હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ મુસદ્દો જે તે સમયે રજૂ પણ કરવામાં આવ્યો હતો, આની ઉપર ચર્ચા વિચારણા પણ થઈ હતી. પછી સ્વભાવ કે એની ઉપર કોઈ પ્રકારના એક્શન ન લેવાળા, આનું ઇમ્પ્લિમેન્ટેશન ન થયું. એટલે આ જે છે મુદ્દો એવું નથી કે કદાચ આ નવું જ છે, પરંતુ આ જે પ્રક્રિયા છે એની ઘણા સમયથી રાજ્ય સરકાર ચર્ચા વિચારણા કરતું આવ્યું છે પણ આની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થઈ નથી ગયું. જો આની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થાય છે તો હું ચોક્કસપણે આ જે બાબત છે એને હું આવકારીશ. અને અત્યારે જે વિધેયક અત્યારે પસાર થઈ રહ્યું છે, ગુજરાત સરકારમાં એક વિધેયક પસાર થઈ રહ્યું છે, એક ખરડો હાથવેર આવી રહ્યો છે, જે બિલ અત્યારે મૂકવામાં આવ્યું છે એની સાથે જો પણ આ બાબતને સાંકળી લેવામાં આવે તો હું એવું માનું છું કે આ બજેટ સત્રમાં આની ઉપર ચર્ચા થાય અને બહુ હેલ્ધી ચર્ચા થાય. જે વિપક્ષ છે વિપક્ષની રીતે પોતાનો પક્ષ રાખે, જે અન્ય બીજા પક્ષો છે પોતાની રીતે પક્ષ રાખે અને આમાં રહેલી જે ત્રુટિઓ જે ખામીઓ હોય એ ખામીઓ દૂર થાય અને ઝડપથી આ જે બાબત છે ઇમ્પ્લિમેન્ટેશન થાય તો તમામના હિતમાં છે. એવું નથી કે ખાલી ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં છે, ગુજરાત સરકારના હિતમાં પણ છે. કારણ કે ગુજરાત સરકારને આપણે ચૂંટીને મોકલી છે તો એમાં પણ જે કહી શકાય કે ભરતી પ્રક્રિયાનો જે ખર્ચ 1,00,000 રૂપિયા થાય છે એ ખર્ચ સીધો જ ઘટાડી શકાશે. કારણ કે એક જ વખત જયારે પરીક્ષા લેવાની આવે
ત્યારે સમજી શકે કે એક વખત પરીક્ષાનું આયોજન બહુ સારી રીતે થાય, સુનિયોજિત વ્યવસ્થિત રીતે, એમાં કોઈ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ન થાય, એ પ્રકારનું આખું પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર જયારે કામે લાગે તો આમાં હું એવું માનું છું કે ઘણી બધી રકે ઘણા બધા અવકાશો રહેલા છે. આનાથી વિદ્યાર્થીઓ સરકારને બધાને ફાયદો છે આનાથી. બિલકુલ, એટલે વિદ્યાર્થીઓનું જે મોરલ તૂટી જતું હોય છે તે ક્યાંક ના તૂટે. યુવરાજસિંહ, આભાર ન્યૂઝ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ. તો હાલ આપણે જે પ્રમાણે વાત કરી, ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર થઈ શકે છે. હાલ જે પ્રમાણે નિયમો લાવવામાં આવી રહ્યા છે, કડક કાયદાની સાથે ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર થશે. પેપર લીક ઘટનાઓને રોકવા માટે સરકાર હવે કડક પગલાં લેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં સરકાર મોટા ફેરફાર થવા જઈ રહી છે, જ્યારે યુવરાજસિંહ વિદ્યાર્થી નેતા પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચોક્કસ વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ભવનાથના મેળામાં પહોંચ્યા. માયાભાઈ આહિર ના મુખે મેળાની મોજ સાંભળો. ભજન અને ભોજનનો મેળો માયાભાઈ આહિર કહી રહ્યા છે, જ્યારે મહાપુરુષોના દર્શન કરવાનો મહિમા છે આ ભવનાથનો મેળો. આ ભવનાથના મેળામાં લોકો ઉમટી રહ્યા છે. તો સંત વાણી સાથે સૂરો પણ અહીંયા રેરાઈ રહ્યા છે અને સાથે જ ભોળેનાથની આ જે ધરતી છે ત્યાં માયાભાઈ પણ ખુદ અહીંયા ઉપસ્થિત થયા છે ભોળેનાથના દર્શન કરવા માટે. આ સાથે જ ભક્તોમાં તો અનેરો ઉત્સાહ છે, પરંતુ ભાવિકોમાં પણ અને એક શ્રદ્ધાળુ તરીકે આજે તેઓ આવ્યા છે. લોકગાયક, લોક ચાહના તો તેઓ ધરાવે જ છે, પરંતુ આજે એક ભક્ત તરીકે તેઓ અહીંયા આવ્યા છે. માયાભાઈ, આપનું સ્વાગત છે. શું કહેશો આ ધરતી વિશે અને કેવું હોય? જૂનાગઢનો ભવનાથનો મેળો એટલે જ્યાં ભગવાન ભવનાથજી બિરાજે છે અને ગિરનાર ઉપર માં જગદંબા અને ગુરુદત્ત ભગવાન અને નવનાથ અને સિદ્ધ સ્વરાસીના જ્યાં બહેણા હોય, અને વર્ષોથી ચાલી આવતી આ પરંપરા શિવરાત્રિનો 5 દિવસનો મેળો. અને આ મેળામાં જ્યાં માણસને શું કહેવાય કે આપણે જેના પોતાની વ્યાધિમાંથી મુક્ત થવા માટે, અને દરેક મેળાની અંદર કોઈ પ્રકારનો ઉત્સવ બીજો હોય, એ અહીંયા તો આધ્યાત્મિક એક ઉત્સવ હોય છે. અને આ મેળામાં શિવરાત્રિની મધરાતે જ્યારે રવેડી નીકળે છે ત્યારે પણ અનેક સંતો જે ગિરનારને આજુબાજુ આખો પર્વત એમ કહેવાય કે સંતોનો ભરેલો છે, એ તે દિવસે જ બહાર આવતા હોય છે અને એ મહાપુરુષોના દર્શન કરવાનો લાવો. અને દરેક જગ્યાએ આખી રાત સંતવાણી અને ભજન અને ભોજનનો સમય હોય, અને ભોજન અને ભોજનનો બેયનો જે ઉત્સવ હોય, તો ભોજન અને ભજનનો મેળો છે. આ ભવનો મેળો છે, ભવના નાથનો મેળો છે. આપના સુરમાં કંઈક એવું સંભળાવો કે અમારા જે ન્યૂઝ 18ના દર્શકો છે એ પણ ખુશ થઈ જાય, એના લોકોને કંઈક સાંભળવા મળે. મેળો આ એટલું બધું જે આ પબ્લિક છે, પ્રશાસન ખૂબ વ્યવસ્થા કરે છે દરેક જગ્યાઓ દરેક. પણ આ કેવલ ને કેવલ મારે કેવું હોય તો છેલ્લે તો પ્રશાસન પણ ભરોસા ઉપર મૂકી દેતું હોય છે. એટલે હું કાયમ એક વાત કહું છું કે ભાઈ યાને ભરોસે રે ભાઈ જે ભરોસે રે ભાઈ, આમાં કાંઈ ડાપણનો ડોળાય, બસ આના ભરોસે રે ભાઈ જે. આ ભરોસાનો મેળો છે. શિવરાત્રિનો મેળો કહેવાય છે કે મિની કુંભ સમાન આ મેળો હોય છે, તો આ મિની કુંભને માણવા માટે લોકો આવે તેને લઈને આપ શું કહે? કારણ કે વ્યવસ્થા તો પોલીસ તંત્રએ તમામ તંત્રે સારી કરી. હા, પ્રશાસન પૂરેપૂરી વ્યવસ્થા કરે છે, પોલીસ તંત્રથી માંડી અને દરેક જગ્યાઓની અંદર સંતો પણ એની રીતના સેવકો અહીંયા સેવા કરતા હોય છે. પણ હું એમ કહું છું કે કુંભનું રોપાણ આ હોય છે, અને સંતો જ્યારે કુંભમાંથી છૂટા પડતા હોય ત્યારે એમ કે બોલતા હોય કે અચ્છા ગુરુભાઈ મિલેંગે શિવરાત્રિ કે મેલે મેં, અને શિવરાત્રિમાંથી છૂટા પડતા હોય કે અચ્છા ગુરુભાઈ મિલેંગે કુંભ કે મેલે મેં. તો આ મેળા જે છે એ આધ્યાત્મિક સંત અને કહેવાય ગયો કે આ ભારતની સંસ્કૃતિનું બરોબર કોઈ ઉદાહરણ હોય એવો જો કોઈ મેળો હોય તો આપણો ભવનાથનો શિવરાત્રિ. છેલ્લે અંતમાં શિવને અર્પણ કરવા માટે આપ શું આપના સુરમાં શું અર્પણ? શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો દીવ દિન રાત. અને એમાં કેવું હોય તો યા તે રુદ્ર શિવા તનુર્ઘોરા, પાપ કાશીની ત્યાં સ્તનવા, સંત મયાગીરી સંતા ભિષાક સિંહ, એવા ભગવાન મહાદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપ જોઈ શકો છો માયાભાઈને નિહાળવા માટે અને ફોટો લેવા માટે પણ અહીંયા
ભીડ અહીંયા જામી ગઈ છે અને દૂર દૂર થી જયારે ભાવિક ભક્તો આવ્યા હોય ત્યારે જે સુરો પણ આવી રહ્યા છે, લોક ગાયકો છે, આપણા ડાયરામાં જમાવટ કરતા હોય છે તેવા પણ લોક ચાહકો પણ અહીંયા આવી રહ્યા છે. કારણ કે આ તો ભોળેનાથની ધરતી છે ને અહીંયા તો સૌ કોઈ વ્યક્તિ એક સમાન હોય છે, કોઈ ઊંચું નથી હોતું, કોઈ નીચ નથી હોતું, 18 વર્ણના લોકો જે હોય છે તે એક જ સમાન હોય છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી. તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો. અંબાને કરી પ્રાર્થના. રાજકોટના